નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર ત્રીજું સંખ્યા સાથે રમત તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણી સ્વ પોથીની નવી આવૃત્તિ આવેલી છે એમનું ચેપ્ટર ત્રીજું છે ધોરણ છ વિષય ગણિતનું તો આ રીતનું છે તમે અહીંયાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો આ રીતનું આપણેનું દાખલા સહિત સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના સ્વાધ્યન પોથીના સોલ્યુશન મૂકેલા છે એ તમને એ તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે અને બીજું મિત્રો કે આપણે પીડીએફ મેળવવા માટે તમારે પીડીએફ જોઈતી હોય તો મેં એક ટેલિગ્રામનું ગ્રુપ બનાવેલું છે તો એ ગ્રુપની હું લિંક તમને અહીંયા આપું છું એ લિંક દ્વારા તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ શકો છો અને પીડીએફ મેળવી શકો છો તો પ્રશ્ન પહેલો સંખ્યા સાથે રમતનો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાના છે ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવ કેટલા થાય તો બી ત્રણ ત્યાર પછી પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ કેટલા મળે તો બે ત્યાર પછી કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળાને નિશેષ ભાંગી શકે તેવા મોટામાં મોટો અંક બી ચાર ત્યાર પછી નીચેનામાંથી કયું ખોટું છે તો ડી એમનો જવાબ આવે છે ત્યાર પછી અહીંયા પાંચમું છે જો સાત બે પાંચ પછી બોક્સ અને અઠ્ઠાણું બાવીસ વડે નિશેષ ભાંગી શકાય તો બોક્સમાં કયો અંક આવશે તો છ આવશે ત્યાર પછી સાતમું એક હજાર સાતસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવનો સરવાળો કેટલો થાય તો અવિભાજ્ય અવયવ મેળવીને એનું ટોટલ કરવાનું એટલે તમને મળશે બી ઓગણીસ ત્યાર પછી કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યાની તરત આગળની અને પછી પાછળની સંખ્યાનો ગુણાકારને નિશેષ ભાંગી શકે તેવી મોટા મોટી સંખ્યા કઈ છે તો કે ચાર ત્યાર પછી આઠમું છે પિંચોતેર સાઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી થાય તો એ બે ત્યાર પછી નવમું નીચેના પૈકી કઈ જોડી સ અવિભાજ્ય અવયવ નથી તો એ આઠ દસ ત્યાર પછી દસમું આવે છે નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાંગી શકાય છે તો સી ત્યાર પછી દસ ને વીસનો લસા જણાવો તો બી સાઠ ત્યાર પછી બારમું જો બે સંખ્યાનો લસા એકસો એંસી તો તેમનો ગુસ્સા પૈકી કયો ન હોઈ શકે તો સી પિંચોતેર ત્યાર પછી અહીં આવે છે પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા પૂરોની છે તેરમી ખાલી જગ્યા ખાલી જગ્યા એ દરેકનો અવયવ છે તો એક ચૌદમું પ્રત્યેક અવિભાજ્ય અવયવ સોરી પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો બે પછી પંદરમું કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા છે તો પૂર્ણ સંખ્યા આવે છે સોળમું ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય અવયવ સંખ્યા છે તો બે સત્તરમું બે સંખ્યાઓને કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય સ અવિભાજ્ય સંખ્યા કહેવાય અઢારમું એકથી સો વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા મળે તો પચીસ ત્યાર પછી ઓગણીસમું કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને દસ વડે નિશેષ ભાંગી શકાય જીરો વીસમું સંખ્યાને પાંચ વડે નિશેષ ભાંગી શકાય તો તે તો તેમના અંકના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય જીરો કે પાંચ એકવીસમુ સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોના સરવાળાના અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો અગિયાર નો અવયવી બાવીસમું બે કે તેથી વધુ સંખ્યાઓનો લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી ત્રેવીસમું બે કે તેથી વધુ સંખ્યાઓનો ગુસ્સા એટલે મોટા મોટો સામાન્ય અવયવ ચોવીસમો દાખલો છે પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદને ને અગિયાર વડે નિશેષ ભાંગી શકાય કે નહીં ભાંગાકારની ચાવીઓની મદદથી ચકાસો તો પાંચ હજાર ત્રણસો પાંત્રીસ એકી અને બેકી સ્થાનનો સરવાળો હવે એકી સ્થાનનો અને બેકી સ્થાન એટલે તો કે અહીંયા પાંચ આ એક એક પહેલું સ્થાન પછી આ બીજું આ ત્રીજું અને આ ચોથું હવે આ પહેલું અને આ ત્રીજું સ્થાન એનો સરવાળો પછી આ બીજું સ્થાન ત્રણ છે અને પાંચ છે એનો સરવાળો કર્યો રેડી તો આ રીતના એકી સંખ્યા અને બેકી સંખ્યા અહીંયા સ્થાન શબ્દ લખવાનો છે સંખ્યાને એકી સ્થાન અને બેકી સ્થાનના અંકો તો એનો બે બેનો થાય ટોટલ આઠ હવે એનો તફાવત એટલે બાદ બાકી કરીએ તો આઠ માઇનસ આઠ એટલે ઝીરો મળ્યો આપણને તો અહીંયા શૂન્ય મળ્યો છે એક એકી અને બે બેકી સ્થાનના સરવળો તફાવત શૂન્ય છે માટે અગિયાર વડે નિશેષ ભાંગી શકાય હવે અહીંયા નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદ છે એમાં એકી સ્થાન અને બેકી સ્થાનનો સરવળો કરો તો નવ આઠ બે આઠ અને ચાર ટોટલ ત્રેવીસ થાય છે અને બેકી સ્થાન છે ઝીરો એક એક તો એ એક થાય છે એનો તફાત એટલે બાદ બાકી કરો ત્રેવીસ ઓછા એક એટલે બાવીસ મળે છે હવે એકી અને કી સંખ્યાનો તફાત બાવીસ એ અગિયારનો ગુણક છે માટે અગિયાર વડે ભાંગી શકાય ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એંસી છન્નું એકસો પચીસ અને એકસો સાઠનો લસા તો મિત્રો તમને ખ્યાલ છે મુજબ કે અહીંયા તમે પહેલાં બે વડે ભાંગો લે ચાલીસ અહીંયા બે વડે ભાંગો લે અડતાલીસ એકસો પચીસનો બે વડે ભાગ ન લે એકસો એંસી બે વડે ભાંગો લે સાઠ પછી બીજું પાછા બેડ વડે એટલે અહીંયા વીસ અને બેડ વડ ચોવીસ એકસો પચીસનો ભાગ આખો ન થાય એસી ભાંગ્યા બે એટલે ચાલીસ ફરી પાછો બેએ ભાગ એટલે એક દસ એના અર્થ બાર એકસો પચીસ એમનું ચાલીસના અર્થ વીસ ફરી પાછો બે ભાગ આપીએ એટલે પાંચ બારના અડધા છ એકસો પચીસ એમનું અહીંયા દસ ફરી પાછો બેએ ભાગ આપીએ તો બેના પાડામ પાંચનો એટલે પાંચ એમનું અહીં બે તેરી છ એકસો પચીસ એમનું બે પાંચ દસ હવે આપણે ત્રણ વડે ભાગ આપીએ તો પાંચ એમનું ત્રણ એકું ત્રણ એકસો પચીસ એમનું અને પાંચ એમનું ફરી પાછો પાંચે ભાગ આંખો એટલે પાંચ એકું પાંચ એક એમનું પચું પચી પંચા એકસો પચીસ ને પાંચ એકું પાંચ તો આ રીતનો તમે મિત્રો એનો લસા મળશે બાર હજાર આ રીતનો તમે એનો દાખલો આખો ગણી શકો છો ત્યાર પછી અહીંયા છવ્વીસમાં હોય છે એક બે ચાર અને પાંચનો એકવાર ઉપયોગ કરીને ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અડલા કરીએ તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાંગી શકાય તો મિત્રોનો જવાબ આવશે ચાર હજાર એકસો ને બાવન ત્યાર પછી સત્યાવીસમું એક ઓરડાના ભોંયતળિયાની લંબાઈ છત્રીસ સેમી છે અને પહોળાઈ સોળ સેમી છે આખું ભોંયતળિયું ઢાંકવા માટે બે સેમીની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડે તો મિત્રો આ રીતનો તમેનો દાખલો ગણી શકો છો ક્ષેત્રફળ ક્ષેત્રફળ છેદમાં ચોરસ એટલે નીચે બે ગુણ્યા બે તો તમે છેદ ઉદાળો આઠ દુ સોળ અને અઢાર દુ છત્રીસ એટલે અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા આઠ એટલે એકસો ત્યાર પછી અઠ્યાવીસમું છે ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે વીસ અઠ્યાવીસ અને છત્રીસની ટિકિટ છત્રીસ રૂપિયાની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય તો જોઈએ મિત્રો આપણે એનો ગુસ્સા લેવો પડે વીસનાવ્યો પડીએ તો બે ગુણા બે ગુણા પાંચ થશે અઠ્યાવીસ નવ્યો બે ગુણા બે ગુણા સાત થશે છત્રીસનાવ્યો બે ગુણા બે ગુણા ત્રણ ગુણા ત્રણ હા ગુસ્સા એટલે મિત્રો તમને ખ્યાલ છે ત્રણેયમાં સરખું હોય એવું ત્રણેયમાં સામાન્ય હોય એવું બે છે અને ત્રણેયમાં સરખું એવું બે છે એટલે એનો ગુસ્સા બે ગુણ્યા બે એટલે કેટલો થશે ચાર થાય ત્યાર પછી ઓગણત્રીસમું એક દુકાનમાં પેન્સિલનો સંચો પેન્સિલ સંચો અને રબરના અનુક્રમે છ નંગ ચાર નંગ અને પાંચ નંગ તૈયારના પેકેટ વેચાય છે જો સાડા વસ્તુ ભંડાર માટે સામા શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુ ખરીદવાની હોય તો તેમનામાં ઓછામાં ઓછા કેટલા પેકેટ્સની ખરીદવા પડે તો મિત્રો અહીંયા તમારે લસા લેવો પડે છ ચાર અને પાંચનો લસા લ્યો તો તમને ખ્યાલ પડે કેટલા પેકેટ ખરીદવા પડે માટે આ રીતનો તમારે એનો લસા તમને આવડે જ છે આ મુજબ તમારે લસા મેળવવાનો અને લસા મળશે સાઠ એટલે ઓછામાં ઓછા સાઠ પેકેટ લેવા પેન્સિલ માટે હવે છ એક પેકેટ તો સાઠ નંગમાં કેટલા પેકેટ બરાબર આપણે અહીંયા નંગ લેજો લસા અહીંયા સાઠ મેળો એટલે આપણે સાઈઠ નંગ વસ્તુ લેવાની થશે હવે તમને ખ્યાલ છે છ નંગ છે એક પેકેટમાં આવે તો આપણે સાઠ નંગ લેવા તો સાઠ કેટલા તો સાઠ ભેંગા છ એટલે દસ પેકેટ લેવાના હવે સંચા છે એ એક પેકેટમાં ચાર નંગ નીકળે છે તો આપણે સાઠ નંગ લેવાના એટલે સાઠ ભાગ્યા ચાર એટલે પંદર પેકેટ લેવાના થાય અને રબરમાં પણ એવું છે કે એક પેકેટમાં પાંચ નંગ તો સાઠ ભેંગા પાંચ કરો એટલે બાર પેકેટ તો આ રીતના પેન્સિલ દસ પેકેટ સંચો છે એ પંદર પેકેટ અને રબર છે એ બાર પેકેટ જોઈએ ત્યાર પછી ત્રીસમું આવે છે બસો કિમીના રોડ પર પ્રત્યેક કિલોમીટર કપાયેલ અંતર દર્શાવતા એકથી બસો અંકિત કરેલા માઇલ સ્ટોન લગાડેલ છે રોડની શરૂઆતથી એક બસ ટ્રક ટેક્સી પ્રવાસ શરૂ કરે છે જો બસ પ્રત્યેક દસમાં માઇલસ્ટોન પર ઊભી છે ટ્રક બારમા માઇલસ્ટોન પર ઊભો છે અને ટેક્સી આઠમા માઇલ સ્ટોન પર ઊભી છે તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકી સાથે ઊભા રહેશે તો મિત્રો અહીંયા જોઈએ આપણે એનો લસા લેવાનો થાય દસ બાર અને આઠનો લસા લ્યો તો એ લસા એકસો વીસ મળે છે ત્રણેય વાહનો એકસો વ્હીલ્સ માઇલ ઊભા હશે તો આ રીતનો તમને લસા મેળવતા આવડે છે દસ બાર અને આઠનો ત્યાર પછી એકત્રીસમો આવે છે એક શાળા પુસ્તકાલયમાં સાતસો એસી પુસ્તકો અંગ્રેજીના અને ત્રણસો ચોસાઈ પુસ્તકો વિજ્ઞાનના છે જો પુસ્તકોને પ્રત્યેક ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ તો આ રીતનો મિત્રો સાતસો એસી અને ત્રણસો ચોસઠના અવયવ પાડવાના આ રીતના અવયવ પડી જાય પછી તમારે એનો ગુસ્સા મેળવવાનો છે સાતસો એંશી નવ્યો થાય બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા તેર અને ત્રણસો ચોસઠ નવ્યો થાય બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણા તેર તો ગુસ્સા એટલે બંનેમાં સામાન સમાન હોઈએ તો બે બે અને તેર મેં રાઉન્ડ કરેલા છે એ ગુસ્સા થાય છે અને એનું ગુણાકાર કરો ગુસ્સા એટલે બે ગુણ્યા બે ગુણ્યા તેર એટલે બાવન થાય છે તો દરેક ખાનામાં બાવન પુસ્તકો મૂકવા પડે ત્યાર પછી મિત્રો અહીંયા આવે છે અધ્ય નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન તો અધ્યન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પહેલું છે નીચેનામાંથી કઈ સંખ્યા ચાર નો અવયવી છે તો પછી નીચેનામાંથી કઈ સંખ્યા છવીસ નો અવયવી છે તો બી છવ્વીસ ત્રીજું નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો બી એક ત્યાર પછી ચોથું જો એક્સને છ વડે અને બે વડે ભાંગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાંગી શકાય એ ત્રણ પાંચમું નીચેનામાંથી કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો બી એકસાઠ હજાર આઠસો નવ ત્યાર પછી છ અને આઠના સોથી નાના સામાન્ય અવયવી તો સોથી નાના સામાન્ય અવયવી આઠ અને છના મિત્રો તમને આઠ અને છનો ખડિયો આવડે તમે લખી શકો છ બાર અઢાર ચોવીસ આ રીતે લખી શકો ત્યાર પછી આઠનો ઘડિયો લખી શકો તો આ રીતના એના અવયવી થશે હવે અહીંયા બંનેમાં સમાન હોય તો કે ચોવીસ પછી અડતાલીસ પછી બોતેર અને છન્નું તો આ છે એનો સામાન્ય અવયવી થશે આ રીતનો તમે ઘડીઓ લખી અને પછી બંનેમાં જે આવતું હોય એ સામાન્ય અવયવી થશે ત્યાર પછી સાતમું પચીસ ચાલીસ અને પચાસનો ગુરુત્તમ સામાન્ય અવયો એટલે ગુસ્સા પચીસનો અવયવ પાંચ ગુણા પાંચ ચાલીસનો આવ્યો બે ગુણા બે ગુણ્યા બે ગુણા પાંચ અને પચાસનો અવયો તો કે બે ગુણા પાંચ ગુણા પાંચ આ રીતના તમને બાજુમાં અવયો પડેલા છે હવે ત્રણેયમાં સમાન વસ્તુ શું છે તો કે પાંચ તો પાંચ એનો ગુસ્સા થશે ત્યાર પછી આઠમો દાખલો છ આઠ અને પંદરથી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો ત્રણ છ આઠ અને પંદરનો તમારે ગુસ્સા મેળવવાનો એટલે ગુસ્સા મિત્રો તમને એકસો વીસ મળશે તો એ સૌથી નાની સંખ્યા થઈ એકસો વીસ તો આ રીતનો તમારે સોરી ગુસ્સાની લસા પણ મેળવવાનો છ આઠ અને પંદરનો લસા મેળવનો એ લસા મેળવશો એટલે તમને જે સંખ્યા મળશે એકસો વીસ એ સૌથી નાની સંખ્યા થશે ત્યાર પછી નવમું આવે છે સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડ લખો ત્રણ જોડ સાડત્રીસ અને બે બસો ચૌદ અને બસો પંદર સત્તર અને અગિયાર આ રીતની તમે ત્રણ જોડ લખી શકો છો ત્યાર પછી દસમું પંદર અને એક્સ નો લસા સાઠ હોય તો એક્સ મેળવો એટલે પંદર ગુણણા એક્સ બરાબર સાઠ માટે પંદર છે ભાંગા જશે સાઠ ભાંગા પંદર એટલે એક્સ મળશે તમને ચાર તો મિત્રો આ તો આપણું ધોરણ છ ગણિત ની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના દરેક વિષયના સ્વ પોથીના સોલ્યુશન આપેલા છે જે તમને મારા પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો તમારા વિડીયોની પીડીએફ જોતી હોય આ ફાઇલની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામનું અને વોટ્સઅપનું ગ્રુપ આપેલું છે એ ગ્રુપ જોઈન કરી લો એટલે એમાં તમને મળી જશે